શાકભાજીના ભાવ વધતા મોંઘવારીમાં મધ્યમ વર્ગ પીસાયો. ગનીભાઈ, હમણાં શાકભાજીના ભાવ છે અનલિમિટેડ ભાવ છે, ખોટા ભાવ છે, એટલા બધા ભાવ હોવાના છે, એના કારણે પબ્લિક તકલીફ પડે લેવામાં. બસમાં શું છે કે હમણાં વીજ કાપ બહુ થઈ ગયો ને આ લોકો ખેડૂતોને જે પૂરા વીજ પુરવઠો મળતો નથી, એના કારણે શાક ઓછો થાય ને એના કારણે બધે દેશી શાક ઓછો છે, બહારનો માલ છે બહુ મોંઘો, હમણાં બધે કાયમ રહેવાની તકલીફ રહેવાની છે અમારા બધી. અરે નફો ઘટી ગયો છે ને પબ્લિક અને ગ્રાહકી ઘટી ગઈ છે, કાંઈ ખાસ ચાલે છે નહીં. પહેલે તો ગ્રાહક નહીં સસ્તો એમ ગ્રાહક બધું જોવા મળે ને, જે મોંઘો હોય તેમ ગ્રાહક વિચાર કરે, કિલો લેતા હોય 5 કિલો માંડે, બહુ ફરક પડે એમાં. ભાવ પૂછીને હાલે જાય, ઓછામાં ઓછા 50 ભાવ પૂછીને હાલે ખાલી, ને અમને મજા ના આવે ને ગ્રાહકને લેવાની મજા ના આવે, તકલીફ પડે ને. એક તો શાક સારા એટલે ખપેવા નથી આવતા, ને જે દેશી શાક આવતા એ શાક બંધ છે અમારી, એ બધે અમદાવાદથી અમુક અહીંયા કચ્છના માલ આવે છે, કચ્છના ઓછા હોય ને બહુ ભાવ ફાઈ વધારા છે. જે લીંબુ છે એટલા જોવા લીંબુ એટલા કારણે એ ભાવ 30 ભાવ ને 50 ભાવ લીંબુ ભાવ છે, ભાવ ખોટા છે. અમુક ઘણી ઘણી વસ્તુ બધા છે, ટમાટા જે એટલા 10-15 રૂપિયા કિલો વાળા એને 30 રૂપિયા ટમાટર થઈ ગયા, એટલે એ હમણાં શું છે કે વાણી આવે તો સેન્ટર છે શાકભાજી માટે, અને હમણાં જે ભાવ વધારા છે એને ખાલી ગાડી બધી શાકભાજી ભરેલી દેખાય છે, પણ પબ્લિક ઓછી દેખાય છે. અમને તકલીફ એ છે કે જાવક માણસોની ઘણી છે ને આવક ઓછી છે, એના કારણે એ તો રહેવાની છે, હમણાં જે તકલીફ રહેવાની છે, રોકડી શાક બહુ ભાવ વધારે છે. ગુજરાત શું તકલીફ પડે બહુ, હમણાં જી નાનો માણસ તો બહુ બહુ મુશ્કેલથી જીવે છે, એ તો દાળ એટલા માન ખાતા ખીચડી જ્યાં ખાઈને મલદા હલાવતા છે, બાકી સારા સારા ખાવા માટે જે મોટી પાલતી હોય રોજના કમાવા એ જ બધું કમાતા નહીં, શાક લઈ શકે મોગા મોગા શાક વેચી ન શકે. હલો, મારું નામ બાયર કૃષ્ણ છે, અને હું 2-3 વર્ષથી બકાલાનો અહીંયા વાણિયાવાડમાં વેપાર કરું છું. ભાવ વધારાને આ વિષય છે, તો ભાવ વધારામાં હું એ કહું છું કે આપણે દિવસે દિવસે 2-3 રૂપિયા હોલસેલમાં રેટમાં ભાવ વધતા જાય છે, અને એ કારણ એ પણ છે કે આપણે એક આ વસ્તુ બકા શાકભાજી છે એ બહારથી આવે છે હમણાં અત્યારે હાલ પૂરતો, અને આપણે અહીંયા કચ્છમાં વીજળીની લાઇટની સમસ્યાને કારણે ને થોડો પાણીને કારણે ખેડૂતોને પ્રોબ્લેમ થાય છે, તો એ લોકોને પાક આમાં ઉગાડવામાં તકલીફ પડે છે, તો અહીંયા કને આપણા કચ્છમાં બહુ ઓછો પાક થાય છે, તો એ પણ એક ભાવ આપણે ભાવ વધારાનો કારણ છે. બીજો એ કે આપણે જે હમણાં ટ્રાન્સપોર્ટનો પણ સમસ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો આપણે શાકભાજી બહારથી આવે છે, તો આપણે એ પણ એક કારણ બને છે મોંઘવારીમાં. તો હાલ પૂરતો તો હમણાં 2-2, 5-5 રૂપિયા વધતા જાય છે, અને માર્કેટનું એવું છે કે ક્યારેક આમ હોલસેલ રેટ કમ હોય છે, બીજે દિવસે આમ વધી જાય છે, અછત આપણે શાકભાજીની અછતને કારણે, તો એ પણ એક કારણ છે કે શાકભાજી હમણાં બહુ ઓછું થાય છે અને શોર્ટેજ રહે છે, એના કારણે મોંઘવારી હમણાં વધી ગઈ છે, અને મંદીનો માહોલ છે, 10 ગ્રાહકમાંથી 2 ગ્રાહક લઈ જાય છે, 8 ગ્રાહક ભાવ પૂછીને ચાલે જાય છે. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ સાત્વિક શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી બણું મળશે. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે, તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે. માંડવી મુંદર રોડ પર બિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન એલ રાજગોર, 8758969716.